રેડ બ્રિક્સ દ્વારા લિવિંગ નેચર પર પ્રદર્શન યોજાયું. અમદાવાદ ખાતે 2-6 વર્ષની વયના રેડ બ્રિક્સ પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સમુદાય માટે એક અદ્ભુત પ્રદર્શન લિવિંગ નેચરની પરિકલ્પના સાથે એક પ્રદર્શન 4 અને 5 ઓક્ટોબરના રોજ યોજાયું છે. આ પ્રદર્શનને રેડ બ્રિક્સ સ્કૂલના નાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા સંશોધનો અને પરિણામોને પ્રકાશિત કરવા રજૂ કરાયું છે. આ વર્ષની એક્ઝિબિશનની થીમ લિવિંગ નેચર છે, જે અંતર્ગત નાના વિદ્યાર્થીઓએ પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓ, મધમાખીઓ અને પતંગિયા પર 5-6 તપાસ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓ આ નાના ભૂલકાઓના ટૂચકાઓ, રેખાંકનો, ચિત્રો, 3D મોડેલો, વાર્તાઓ, જોડકણા, વિડીયો અને ઘણું બધું સહિત વિવિધ રીતે પ્રદર્શિત કરવા એમના વિચારોને સર્જનાત્મક શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રાણી સંગ્રહાલયનો જે હેતુ છે કે પ્રાણીઓનું સંરક્ષણ કરવું, લોકોને એજ્યુકેશન આપવી, એના ઉપર રિસર્ચ કરવી જેથી પ્રાણીઓને બચાવી શકીએ, પણ એની સાથે અમારો મુખ્ય હેતુ છે કે એક અવેરનેસ ક્રિએટ કરીએ, બાળકોને એજ્યુકેટ કરીએ. તો અમે અલગ અલગ સ્કીમ અંતર્ગત બાળકોને અંદર બોલાવીએ છીએ, અમારા પાસે ગાઈડ છે, બાળકો સાથે અમે ઇન્ટરેક્શન કરીએ છીએ. સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ હોય અમારા સાથે ડેઝર્ટેશનના રિસર્ચ અને રિસર્ચ પ્રોજેક્ટ કરતા હોય છે. હું ઓફિશિયલી એડવાઇઝર છું, ગાઈડ બી છું. તો આ જે રેડ બ્રિક્સ સ્કૂલ છે એવી ઘણી બધી સ્કૂલ પણ આવે છે, પણ રેડ બ્રિક્સનું એક સ્પેશિયલ ઇન્વોલ્વમેન્ટ છે. રેડ બ્રિક્સ દર વર્ષે એમના બાળકોને લાવે છે અને થીમ બેઝડ એમને જે છે એ ત્યાં જઈને પ્રોજેક્ટ કરાવે છે. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે રેડ બ્રિક્સ જ્યારે અમારે ત્યાં એક વાર આવ્યા અને પછી એમને હાથી ઉપર પ્રોજેક્ટ કર્યો. નાના નાના બાળકોએ હાથી દોરેલો, હાથીને જોઈને રિયર્સ, પછી એ જે પ્રોજેક્ટ એમને કર્યો એનો પછી પેપરમાં છપાવ્યો, એમને બી એમને પત્ર લખ્યો. પછી ભારત સરકારે એલિફેન્ટ કમિટી બનાવી અને એક સર્ક્યુલર કર્યો કે ભારતના પ્રાણી સંગ્રહાલય અને સર્કસની અંદર હાથી રાખવાની મનાઈ. અમે બધા આજ પૃથ્વીના માણસો અને જે છે એ પ્રાણીઓ છીએ. અગર જો અમે પ્રાણીઓને સ્વીકારીએ નહીં તો પ્રાણી બી અમને નહીં સ્વીકારે. તો ખૂબ સારી વસ્તુ છે કે એ બાળકોને એ લોકો ટ્રેનિંગ આપે છે કે પ્રાણીઓ પણ આજ ધરતી ઉપરના પ્રાણીઓ છે, એમની સાથે તમારે કઈ રીતે રહેવો, એમની બાબતમાં તમારે શીખવું. અગર ઇમેજિન કરો કે બધા પ્રાણીઓ આ પૃથ્વી ઉપર નહીં હોય, ફક્ત માણસ હોય તો શું રહી શકશે? કોઈ દિવસે ના આવી શકે. એટલે માણસનું અસ્તિત્વ પણ ખલાસ થઈ જશે. એ માટે બચપનથી જે આવવો જોઈએ, બાળપણથી જે આવવું જોઈએ, એ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે. બધા સ્કૂલોને પણ આવી રીતે જ કામગીરી કરવી જોઈએ જેથી બાળકોનો કન્સેપ્ટ ક્લિયર થાય, મોટા થઈને બાળકો પોલિસી મેકર બને, તો પ્રાણીઓ બાબતમાં પણ વિચારે અને પ્રાણીઓનું રક્ષણ થાય. એક્સ્ટ્રીમલી ગ્રેટફુલ ટુ ડોક્ટર શાહુ ફોર કમિંગ એન્ડ ઇનોગ્રેટિંગ ધીસ એક્ઝિબિશન ફોર અસ. ઇટ ઇઝ સો ક્લોઝ ટુ અવર હાર્ટ એન્ડ ધેટ ડે વી કેમ ટુ નો હાઉ રેડ બ્રિક્સ હેઝ ઇન્સ્પાયર્ડ ધી ગવર્મેન્ટ. Dr. Shahu, today we have the elephants in the zoo. It is on living nature. Okay. So different age groups have taken a different topic. So we have covered trees, birds, bees and butterflies and animals. So these are the 4 topics in which different age group of children have done in-depth study and they've done the work. આ પ્રદર્શન આ કેન્દ્રમાં આ નાના ભૂલકાઓની જિજ્ઞાસા શક્તિ રહેલી છે, જે કેવી રીતે તેમના આ નાના બાળકો વિચારપ્રેરક પ્રશ્નો ઊભા કરી શકે છે અને તેને કેવી રીતે રજૂ કરી શકે છે. આ પ્રોજેક્ટ શિક્ષણ ઉપરાંત બાળકોને તેમનામાં રહેલી જિજ્ઞાસા શક્તિ બહાર લાવવા માટેનો એક અનોખો પ્રોજેક્ટ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દિક હું SLive News Bulletin. નમસ્કાર.